હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે છોટા ઉદયપુર વિશે વાત કરીશું, પણ એ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવો જોઈએ છોટા ઉદયપુર વિશે. છોટા ઉદયપુરની રચના 15 ઓગસ્ટ 2013 રોજ વડોદરા જિલ્લામાંથી કરવામાં આવી છે. છોટા ઉદયપુર જિલ્લાના કુલ 6 તાલુકાઓ છે. છોટાઉદેપુર જિલ્લાની વિશેષતાઓ જોઈએ તો છોટાઉદેપુરની ટેકરીઓ વિંધ્ય પર્વતમાળાનો જ ભાગ છે. એશિયામાં સૌથી વધુ ફ્લોર સ્પારનો જથ્થો આ જિલ્લામાં છે. હાફેશ્વર પાસે નર્મદા નદી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશે છે. છોટાઉદેપુરમાં અલગ અલગ નદીઓની વાત કરીએ તો સુખી, ઓરસંગ, હિરણ, નર્મદા વગેરે બધી નદીઓ વહે છે. આદિવાસી લોકકલા સંગ્રહાલય છોટાઉદેપુર ખાતે આવેલું છે. ધૂળેટીના ત્રીજા દિવસે ક્વાંટમાં આદિવાસી મેળો ભરાય છે. છોટાઉદેપુર જિલ્લાના જોવાલાયક સ્થળોમાં રાઠવા કોમના પિઠોરાના ચિત્રો, સંખેડા, હાફેશ્વર, બોડેલીનું ઝંડ, હનુમાનજીનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. મુલાકાત લેતા રહેશો.